રાજકોટ જિલ્લાના ભાયાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દેખાવ, મોંઘવારી પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના વધતા જતા ભાવને લઈ અને દેખાવ. ભાયાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી અને સરકાર સામે દેખાવ કરવામાં આવ્યા. સરકાર સામે દેખાવ કરી રહેલ આમ આદમી પાર્ટીના 25 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓની ભાયાવદર પોલીસે કરી અટકાયત. મંજૂરી ના હોવા છતાં કર્યા દેખાવ. ભાયાવદર પોલીસે તમામની અટકાયત કરી. રિપોર્ટર સરફરાજ કોડી. રાજકોટ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ આમ આદમી પાર્ટીના શ્રી અમૃતભાઈ ગજેરા આજરોજ ભાયાવદર ખાતે એક ભાવ વધારાની રેલીનું આયોજન કરેલ હતું, પણ આ ગુજરાતની ભાજપ સરકારે લોકશાહીના ધબકારને રૂંધાવી નાખવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે વિરોધમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના હતા તે એન કેન પ્રકારે જનતા જનાર્દનનો અવાજ દબાવી અને બધા જ કાર્યકરોની ધરપકડ કરી અને આ કાર્યક્રમ પોલીસે થવા દીધો ન હતો. આજે ગુજરાતના લોકોની, ગરીબ લોકોની, ખેડૂતોની હાલત એવી છે કે ડીઝલનો એટલો ભાવ, પેટ્રોલનો એટલો ભાવ, જંતુનાશક દવાનો એટલો ભાવ, રાસાયણિક ખાતરનો એટલો ભાવ, લોકો આજે ત્રાહિમામ પોકારી ગયા છે. પણ સરકાર ગમે તેવા કદમ ઉઠાવે વિરોધને દબાવી દેવા માટે, પણ આ ગુજરાતની જનતા 2022માં ગુજરાત સરકારને, ભાજપને અને કોંગ્રેસને પૂરેપૂરો જવાબ આપવાની છે અને એમને ઘરે બેસાડવાની છે. મારું નામ આરતીબા સુખદેવસિંહ ચુડાસામા, હું ઉપલેટા તાલુકાના મહિલા પ્રમુખ છું આમ આદમી પાર્ટીમાં. આજે ઉપલેટામાં અમારે નાની એવી રેલી કાઢવાની હતી, તે બદલ અમે ભાયાવદર આવેલા હતા તો ત્યાં અમારી ઉપર અટેક થઈ ગયેલો અને અમારે કાંઈ ભાજપ કોંગ્રેસ વિશે અમારે કોઈ વિશે કાંઈ બોલવાનું નહોતું. અમારે તો ખાલી મોંઘવારી વિશે, પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધી ગયા છે તે માટે જ અમે તો આજે રેલી કાઢવાના હતા. છતાંય અમારા ઉપર અટેક થઈ ગયેલો છે. ભાજપની ને કોંગ્રેસની મિટિંગો તો આમને સખત ચાલુ જ રહે છે, રેલીઓ પણ ચાલુ રહે, તો એ લોકો ઉપર કેમ આવી રીતે અટેક થયેલો નથી? બસ અમારે આજે કાંઈ કોઈ વિશે કંઈ બોલવાનું નહોતું. અમે ભાજપનો વિરોધ નહોતા કરવા માગતા, અમે કોંગ્રેસનો વિરોધ કરવા માગતા નહોતા. અમારે તો ખાલી અમસ્તા ખાલી આ પેટ્રોલ ડીઝલની મોંઘવારીના લીધે આમ આદમી પાર્ટીવાળા ખાલી નાની એવી જ રેલી ભાયાવદરમાં કાઢવાના હતા.